फ्रेंड्स હું અજય ત્રિવેદી અને આજે લઈને આવ્યો છું ધોરણ 9 માં ચેપ્ટર નંબર 6 અને એનો આ ગયા વિડિયોમાં આપણે જે દાખલો જોયો હતો એના જેવો જ એક બીજો દાખલો આપણે જોઈ રહ્યા છીએ અહીંયા આપણે સેમ એ જ રકમ છે પણ અહીંયા ખાલી ખૂણાનું માપ બદલાયું છે અહીંયા ખૂણાનું માપ એમ કીધું છે P Q A એનું માપ આપ્યું છે માપ ખૂણો P Q A बराबर 120 अंश આપેલું છે અને એના ઉપરથી આપણે બીજા ખૂણાઓના માપ શોધવાના છે તો આપણે અહીંયા લખી કાઢીએ કે અહીંથી શરૂઆત કરીએ તો અહીં L સમાંતર M ની છેદિકા કઈ છે T છે बरोबर अने पहला खूणानुं माप आपेलुं छे माप खूणो P Q A बराबर 120 अंश अने आने परिणाम नंबर 1 आपी दीधो बरोबर हवे शुं करीशुं आ परिणाम नंबर 1 हवे एना उपरथी आपणे बाजुना खूणानुं माप शोधी काढीए बाजू बाजुना आपेला होय તેને રૈખિક જોડના ખૂણા કહેવાય તો આપણે પહેલા લખીએ જો P Q A અને એની બાજુનો ખૂણો P Q B તો અહીં લખીએ માપ ખૂણો P Q A બરાબર માપ ખૂણો P Q B અને કૌંસ બરાબર અહીં લખીશું પ્લસ લખીશું કે P Q A પ્લસ P Q B बराबर 180 अंश અને કૌંસમાં રૈખિક જોડના ખૂણા બરોબર મિત્રો હવે મિત્રો જુઓ PQA પ્લસ માપ ખૂણો PQB બરાબર 180 આ રૈખિક જોડના ખૂણા હવે એની અંદર કિંમતો મૂકી દઈએ PQA બરાબર કેટલા છે PQA A 120 અંશ વત્તા આ PQB માપ ખૂણો PQB બરાબર 180 અંશ હવે આ 120 ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો માપ ખૂણો PQB બરાબર 180 માઈનસ 120 માટે માપ ખૂણો PQB બરાબર બાદબાકી કરીએ તો કેટલા આવશે 60 અંશ અને પરિણામ નંબર આપીએ 2 કારણ કે પરિણામ એક તો ઓલરેડી એ શોધી કાઢ્યું છે હવે શું કરી નાખીએ જુઓ આના ઉપરથી એટલે આનું માપ આવી ગયું આપણી પાસે 60 બરોબર હવે જુઓ આ P Q A 120 છે તો એની સામેનો ખૂણો કયો થાય તો B Q R અને અભિકોણની જોડ કહેવાય એ લખીએ તો માપ ખૂણો આકૃતિમાં જોતા જવાનું P Q A બરાબર માપ ખૂણો એની સામેનો B Q R તો P Q R અને કૌંસમાં અભિકોણની જોડ બરોબર માટે માપ ખૂણો P Q A બરાબર આ P Q A એનું માપ કેટલું છે 120 અંશ માટે માપ ખૂણો જોજો BQR બરાબર 120 અંશ થાય કારણ કે અભિકોણની ખૂણાઓની જોડના માપ હંમેશા સરખા હોય અને પરિણામ નંબર કયો આપીએ 3 હવે ચોથા ખૂણાનું માપ શોધી કાઢીએ એટલે આનું માપ કેટલું આવ્યું 120 તમે જેમ જેમ લખતા જાઓ એમ એમ અહીંયા શોધતા જાઓ એમ એમ અહીંયા લખતા જવાનું હવે આ 60 છે કયો B P Q B એની સામેનો ખૂણો કયો થાય A Q R તો અહીંયા લખવાનું માપ ખૂણો P Q B બરાબર માપ ખૂણો A Q R અને એ કઈ જોડ છે અભિકોણની જોડ છે માટે અહીંયા જો P
PQB એનું માપ કેટલું છે? માપ કોણો PQB બરાબર 60 અંશ, માટે માપ કોણો AQR બરાબર 60 અંશ થાય. અને પરિણામ નંબર આપી દઈએ 4. એટલે આપણો કયો કોણો 60 અંશ થયો? આ AQR આનું માપ 60 થયું. બરોબર. હવે શું કરીશું? તો હવે તમારે ધ્યાન રાખવાનું છે, જુઓ બરોબર, આ 60 તો આ બાજુના ખૂણાનું માપ પણ કેટલું થાય? 60. પણ ક્યારે થાય? આ કયા ખૂણા છે? અંતઃયુગ્મ કોણના ખૂણા એ ક્યુ આર અને આ બાજુનો ખૂણો ક્યુ આર ડી, એ બંને એકરૂપ બતાવવા પડે. તો અહીંયા લખીશું માપ ખૂણો એ ક્યુ આર બરાબર માપ ખૂણો QRD કૌંસમાં લખીશું અંતઃ યુગ્મ કોણની જોડ બરોબર, માટે માપ ખૂણો AQR એનું માપ કેટલું છે? 60. તો AQR બરાબર 60, માટે માપ ખૂણો QRD બરાબર 60 અંશ થાય. અને પરિણામ નંબર આપી દઈએ અને એ છે પાંચમા નંબર. આ પાંચમા નંબરનું તમારું પરિણામ આવી ગયું. હવે ત્યાર પછી એટલે જુઓ આનું માપ આવ્યું 60. હવે આ બંને ખૂણા લઈએ, એ પણ અંતઃયુગ્મ કોણના ખૂણા થાય BQR અને આ બાજુનો ખૂણો QRC. ચલો લખીએ આપણે માપ ખૂણો BQR બરાબર માપ ખૂણો QRC અને કૌંસમાં લખીએ અંતઃ યુગ્મ કોણની જોડ, માટે માપ ખૂણો BQR એનું માપ કેટલું છે? BQR બરાબર 120 અંશ, માટે માપ ખૂણો QRC બરાબર પણ 120 અંશ થાય. અને પરિણામ નંબર આપી દઈએ આપણે 6 નંબર. બરોબર, એટલે 6 શોધાઈ ગયા, એટલે આનું માપ આપણી પાસે આવ્યું 120. હવે શું કરીએ? આ 120 તેની સામેનો કેટલો થાય? 120 થાય. આ કયો ખૂણો છે? જુઓ QRC એનું માપ 120, તેની સામેનો ખૂણો DRS એનું માપ પણ કેટલું થશે? 120. તો આપણે લખીએ પહેલા માપ ખૂણો QRC બરાબર માપ ખૂણો DRS અને કૌંસમાં લખીએ યુગ્મ કોણની જોડ, અરે સોરી અભિકોણની, સામસામેના ખૂણા હોય તે કેવા કહેવાય? અભિકોણ કહેવાય. કેવા કહેવા છે? અભિકોણની જોડ કહેવાય. માટે માપ ખૂણો QRC બરાબર આકૃતિમાં જુઓ QRC આ ખૂણાનું માપ કેટલું છે આપણી પાસે? 120. માટે માપ ખૂણો DRS બરાબર 120 અંશ થાય. બરોબર મિત્રો, જુઓ આ રીતે આપણી પાસે આ સાતમા નંબરનો ખૂણો પણ આવી ગયો. હવે ત્યાર પછી આજુ આ બંને ખૂણા આવી ગયા, 120 થઈ ગયા. હવે છેલ્લા ખૂણાનું માપ બાકી છે, તો આ કયો ખૂણો છે? QRD એનું માપ 60 છે, તો એની સામેનો ખૂણો CRS. તો અહીંયા લખી કાઢીએ માપ ખૂણો, જો આ કયો છે? QRD બરાબર માપ ખૂણો એની સામેનો CRS અને એનું નામ લખીએ
આ કઈ જોડ કહેવાશે અભિકોણની જોડ કહેવાય સામ સામેના ખૂણા હોય તે અભિકોણની જોડ અને એમના માપ સરખા થાય તો માટે માપ ખૂણો QRD બરાબર જો QRD એનું માપ કેટલું છે આપણી પાસે 60 માટે એની સામેનો ખૂણો માપ ખૂણો CRS આ ખૂણાનું માપ કેટલું થશે 60 અંશ થાય બરોબર થઈ ગયું તો આ તમારો ખૂણો આવી ગયો પરિણામ નંબર 8 બરોબર મિત્રો તો આ અહીંયા લખી કાઢીએ 60 અંશ તો આ રીતે તમે ચોકસાઈ પૂર્વક અને ધ્યાન રાખીને જો આ દાખલા ગણશો તો તમને આ દાખલા ચોક્કસથી હવે આવડી ગયા હશે અને એમાં ગ્રીપ પણ આવી ગઈ હશે હજી પણ નેક્સ્ટ વિડિયોની અંદર આવો જ એક દાખલા સાથે આપણે ફરી મળીએ અને જો આ તમને વિડિયો ગમતા હોય અને જો તમને વધારે અનુકૂળ આવતા હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું યાદ રાખજો ગુડ નાઇટ